સુરતમાં કોરોના સંક્રમણના બીજા તબક્કામાં મોતના આંકડામાં ધરખમ વધારો થયો છે। સ્મશાનમાં ગેસ ભઠ્ઠીઓ પણ પીગળવા લાગી છે, ત્યારે લાકડાથી પરંપરાગત રીતે થતા અગ્નિ સંસ્કાર પણ અવિરત ચાલે જ છે। જો કે રોજે રોજ લાકડાનો મોટા પ્રમાણમાં અગ્નિદાહ માટે ઉપયોગ થતો હોવાથી હવે લીલા લાકડાઓ અગ્નિ સંસ્કાર માટે ઉપયોગમાં લેવાની ફરજ પડી છે। લીલા લાકડાને સળગતા ખાસો સમય લાગતો હોવાથી લાકડાની સાથે હવે શેરડીના બાગસનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે। શેરડીનું બગાસ ઝડપથી સળગતું હોવાથી અંતિમ કોરોના સામે જંગમાં વેક્સિન અમોઘ શસ્ત્ર છે જે વિજય અપાવશે। 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે। આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ મારફતે રસીકરણ કરાઈ રહ્યું છે અને હા, કોરોનાની રસી સંપૂર્ણપણે સલામત છે, એટલે વેક્સિન લેવામાં જરાય વિલંબ ના કરીએ। દવાઈ ભી ઓર કડાઈ ભી, માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ।